ભુજના જૂના બસ સ્ટેશન વિસ્તારની આગળની બાજુ આવેલી જૂની નગરપાલિકા હસ્તકની દુકાનોને નવા રીડેવલપિંગ કરી ખુલ્લું મૂકવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા ભુજના નવા બસ સ્ટેશનનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં આગળની બાજુ આવેલી નગરપાલિકા હસ્તકની જૂની દુકાનોને નવું રિનોવેશન કરીને નવા ટોકન સ્ક્વેર ફીટના ભાડા પ્રમાણે નવા ટોકન ચાર્જમાં આપવામાં આવશે, જેથી નગરપાલિકાની આવક પણ થશે અને ભુજનું નજરાણું પણ સુંદર બનશે। ભુજ નગરપાલિકા દ્વારા આજે ભુજના ટાઉન હોલ ખાતે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સામાન્ય સભામાં આજે સર્વાનુમતે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। ભુજની અંદર ગુજરાત સરકાર દ્વારા એક ભવ્ય બસ પોર્ટનું નિર્માણ થઈ ચૂક્યું છે, ત્યાં ફિનિશિંગ વર્ક બાકી છે। એની બારે આઉટસાઇડ ભુજ નગરપાલિકાનું શોપિંગ સેન્ટર આવેલું છે અને બસ સ્ટોપનું નિર્માણ જે રીતે થયું છે કે 1.5 મીટરની હાઇટ જમીનથી ત્યાં લેવામાં આવી છે। હવે આ દુકાનોનો પણ નવેસરથી રિનોવેશન કરવું પડે, દુકાનો પાડવી પડે, એના માટે ઘણી બધી બોડીઓ આવી અને પ્રયત્ન કર્યા પણ સક્સેસ ન થયા। કારણ કે આ પ્રોપર્ટી 1965માં નગરપાલિકાને મળેલ હતી પણ સિટી સર્વેમાં આ પ્રોપર્ટી ચડેલ ન હતી। આજથી 5-6 દિવસ અગાઉ જ કલેક્ટરની મંજૂરી બાદ આ પ્રોપર્ટી સિટી સર્વેમાં ચડી છે અને તાત્કાલિક કારોબારી બોલાવી પીપી મોડની અંદર આ પ્રોપર્ટીને ડિડેવલપિંગ કરવું, એની અંદર ડોનેશન લેવું અને નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવીને એને મંજૂરી આપી। એટલે 1100 રૂપિયા અમે સ્ક્વેર ફીટનો જે રાખ્યો છે ટોકન, એનામાં 50,000 સ્ક્વેર ફૂટ બાંધકામ છે, એટલે ભુજ નગરપાલિકાને એક સાંતે 5.5-6 કરોડ રૂપિયા મળશે। આ જે કોમ્પ્લેક્સ ઉપર જેમાં વિસંગતતા આવી હતી, કોઈક દુકાનનો ભાડો 200 હતો, કોઈકનો 400, કોઈકનો 500, એ વિસંગતતાઓ પણ હવે નવી દુકાનો બનશે એટલે દૂર થશે। કારણ કે અમે સ્ક્વેર ફીટનો ભાડો નાખ્યો છે, એટલે સ્ક્વેર ફીટના ભાડામાં નગરપાલિકાને પણ માસિક સારામાં સારી આવક થશે। એટલે આવનારા દિવસોની અંદર કહી શકીએ કે નગરપાલિકાની જે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એ આ બસ આ દુકાનોના નિર્માણ પછી આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે, માસિક આવકમાં પણ વધારો થશે અને ભુજ શહેરની સુવિધામાં પણ વધારો થશે। આ જગ્યા નગરપાલિકાની માલિકીની છે, ઓ જગ્યા એસટીની માલિકીની છે, એટલે એસટી નગરપાલિકાને જગ્યા ના આપે, એસટી અમારી પાસે રિક્વેસ્ટ 2017માં એક રિક્વેસ્ટ લેટર મૂક્યું હતું કે અમને બસ સ્ટોપ માટે ગેટ મોટા જોશે, ત્યારે અમે એસટીને અમે હા પાડી હતી પણ અમને અમારી આવકનું પણ વિચારવું જોઈએ। એટલે નગરપાલિકા પોતાની માલિકીની જગ્યાએ જો બનાવે તો નગરપાલિકાને ડોનેશન પણ પડે અને ભાડાની આવક પણ થાય। વેપારીઓ સાથે સતત મિટિંગ કરી છે, એસટી સાથે સતત મિટિંગ કરી છે, છેલ્લા 12 મહિનાથી આ પ્રકરણ હાથમાં લીધું હતું અને આજે એનું સુખદ સમાધાન આવીને સામાન્ય સભામાં ઠરાવ થયું છે। ઈદ મુબારક સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને ઈદની શુભકામનાઓ। શુભેચ્છક ઓસમાણભાઈ ગાદ, પ્રમુખ શ્રી અખિલ માછીમાર વાગેર સમાજ કચ્છ। સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને તહે દિલથી ઈદ મુબારક। તુર્ક મજીદ અહમદ, કચ્છ જિલ્લા લઘુમતી મોરચા ઉપપ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, એમ કન્સ્ટ્રક્શન દ્રબ કચ્છ। સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની શુભકામનાઓ। શુભેચ્છક અસલમભાઈ તુર્ક, માજી સરપંચ દ્રબ ગ્રામ પંચાયત। એકે કન્સલ્ટન્સી, ઈમેલ એડ્રેસ kashyapmota@homeconsultancy@gmail.com। હોમ લોન, મોર્ગેજ લોન, પ્રોપર્ટી લોન, પ્રોજેક્ટ લોન, પર્સનલ લોન કરાવી આપવામાં આવશે, તેમજ નવા તથા જૂના મકાનની લેવેચ માટે મળો। પહેલા માળે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, નીલકંઠ નગર સામે ઓસિસ હોટેલની બાજુમાં, ભુજ ઓક્ટ્રોય, માંડવી, કચ્છ 370465। કશ્યપ મોતા, મોબાઈલ નંબર 9316575005। નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે।